गुड मॉर्निंग स्टूडेंट, आज आपणे स्टैंडर्ड 12 એટલે કે ધોરણ 12 ના ત્રીજા કાવ્ય વિશે માહિતી મેળવવાની છે. કાવ્યનું નામ છે એક સરખા દિવસ સુખના. કાવ્યના કવિનું નામ છે પ્રભુલાલ ત્રિવેદી અને કાવ્યનો પ્રકાર છે બોધ કાવ્ય. તો પ્રભુલાલ ત્રિવેદી એમનું પૂરું નામ છે પ્રભુલાલ દયારામ ત્રિવેદી, તમે યાદ રાખજો. એમનો જન્મ 15/11/1892 માં થયો હતો. અવસાન એમનું 31/1/1962 માં થયું હતું. ગુજરાતી નાટ્યકાર શ્રી પ્રભુલાલ દયારામ ત્રિવેદીનો જન્મ વીરપુર, જે અત્યારે સૌરાષ્ટ્રની અંદર આવેલું છે, ત્યાં એનો જન્મ થયો હતો. ચાર ચોપડી પોતાના વતન જેતપુરામાં ભણ્યા, ત્યારબાદ કરાંચી ગયા, જે અત્યારે પાકિસ્તાનમાં આવેલું છે. ત્યાં કરાંચીની અંદર એમણે નોકરી કરી. ફાજલ સમયમાં ગુજરાતી, હિન્દી તેમજ અંગ્રેજી પુસ્તકો વાંચ્યા. ઈસવીસન 1916માં દેવી દમયંતી નાટકમાં એક દ્રશ્ય લખ્યું, ત્યાંથી રંગભૂમિ ક્ષેત્રે તેમણે શ્રી ગણેશ કર્યા. ઈસવીસન 1924માં માલપતિ મુંજ નાટક દ્વારા એમની સમર્થ નાટ્યકાર તરીકેની પ્રતિભા કોંખાઈ. ઈસવીસન 1929માં પ્રથમવાર નાટકમાં ખલનાયકને નાયક બનાવ્યું. ઈસવીસન 1938માં વડીલોના વાંકે આ નાટક 500થી વધુ વાર ભજવ્યું, તેને ગુજરાતી રંગભૂમિ ઉપર વિક્રમ સર્જ્યું. એ વખતે ઉર્દુ તખ્તાની અસર રંગભૂમિ ઉપર હતી. જ્યારે પણ આ નાટકો એમને ભજવ્યા હતા એ વખતે રંગભૂમિ ઉપર ઉર્દુ નાટકોની અસર હતી. પ્રભુલાલે પુરાણ, ઇતિહાસ તેમજ સમાજની સાંપ્રત કથા વ્યથાને નાટકમાં સાંકળીને નાટ્ય રચના તેમજ વસ્તુ પસંદગીમાં નવા પ્રયોગો કર્યા. રંગભૂમિને ઉર્દુ અસરમાંથી એમણે મુક્ત કરી. વિદ્યાવારિધિ ભારવી, સામેપાર તેમજ જગદગુરુ શંકરાચાર્ય તેમના સાહિત્યિક દ્રષ્ટિએ મૂલ્યવાન એવા મુદ્રિત નાટકો છે. આમ વ્યવસાયી રંગભૂમિના આ પ્રતિભા સંપન્ન નાટ્યકાર શંકરાચાર્ય એમણે કહ્યું, અગાઉ આપણે જોયું, ધ્યાન આપજો, કે વિદ્યાવારિધિ ભારવી, સામેપાર તેમજ જગદગુરુ શંકરાચાર્ય, આ ત્રણ નીચે તમે અંડરલાઈન કરજો, હું કહેવાનું ભૂલી ગઈ હતી, પણ તમારે ખાસ યાદ રાખવાનું છે કે આ ત્રણ જે છે એમના સાહિત્યિક દ્રષ્ટિએ મૂલ્યવાન એવા મુદ્રિત નાટકો છે, બરાબર. અને આ વ્યવસાયી રંગભૂમિના આ પ્રતિભા સંપન્ન નાટ્યકાર સમકાલીન તેમજ અનુગામી નાટ્યકારોના ગુરુ બની રહ્યા. ઈસવીસન 1961માં ભારત સરકારે એમને શ્રેષ્ઠ નાટ્યકારનો એવોર્ડ આપ્યો હતો. આ અને જેટલી પણ આપણે માહિતી મેળવી એ આધારિત આપણે એટલું તો જાણી શક્યા કે ગુજરાતી સાહિત્યના સૌથી શ્રેષ્ઠ નાટ્યકાર પ્રભુલાલ ત્રિવેદી માનવામાં આવે છે. કારણ કે એમણે જે નાટકો લખ્યા છે એ નાટકો ઉપરથી એમને ભારત સરકારે શ્રેષ્ઠ નાટ્યકારનો એવોર્ડ પણ આપ્યો છે. પ્રભુલાલ ત્રિવેદી આ કાવ્ય એટલે કે એક સરખા દિવસ સુખના, આ કાવ્યમાં માનવ જીવનનું ચિંતન રજૂ કર્યું છે કે માનવીએ ક્યારે પણ ગર્વ ન કરવો, કારણ કે ભૂપતિમાંથી ભિખારી બનતા વાર લાગતી નથી. માનવ જીવનનો ત્યાગ કરી ઈશ્વરના દરબારમાં જાય ત્યારે ત્યાં ધન સંપત્તિ કે સ્વજન કોઈ સાથે આવતું નથી, ખાલી હાથે જવું પડે છે. સાચું કાર્ય કરવામાં સંકોચ ન અનુભવવું, ખરાબ કાર્યોથી ડરવું. કવિએ ખીલે એ કરમાય, સર્જાય એ લોપાય, ચડે તે પડે આવા ઉદાહરણો આપી ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટવાળને સરળ શબ્દોમાં સમજાવી છે. સમજદાર માણસો દુઃખમાં દુભાતા કે સુખમાં ફૂલાતા નથી. મુશ્કેલીમાં આવી પડેલી માનવીને એટલે કે મુશ્કેલીમાં આવી પડેલી પરેશાનીને કોઈ પણ માનવી જ્યારે પરેશાન થતો હોય ત્યારે બીજા માનવીને ક્યારે પણ પરેશાન કરવો જોઈએ નહીં. કેમ? આવું કામ્ય દુર્જનનું છે, આવું દુષ્કૃત્ય દુર્જનો જ કરે છે. આ કાવ્યમાં કવિ અહંકાર, હું પદ છોડીને ઈશ્વરની સર્વોપરિતાનો સ્વીકાર કરી સ્થિત પ્રજ્ઞ રહી અન્યને ઉપયોગી થવાનો ભોગ અર્પે છે. એટલે કે એક સરખા દિવસ સુખના કાવ્યમાં કવિ પ્રભુલાલ ત્રિવેદીએ માનવતાનું મૂલ્ય સમજાવતા એટલે કે માનવ જીવનના સનાતન સત્યને અહીં સમજાવ્યું છે. કવિ સમજાવે છે કે મનુષ્યના જીવનમાં કદી એક સરખા સુખના દિવસો હોતા નથી. કેમ?
કારણ કે સુખ અને દુઃખ એક સિક્કાની બે બાજુઓ છે, એટલે કે માણસે નસીબ ઉપર ક્યારે વિશ્વાસ રાખવો જોઈએ નહીં. કેમ? કારણ કે નસીબ ઉપર જે વિશ્વાસ રાખે છે એ ચોક્કસપણે હારે છે. એટલા માટે સમય એ બળવાન છે, મનુષ્ય બળવાન હોતો નથી. એટલા જ માટે જ્યારે મહાભારતના યુદ્ધ પછી અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને મળવા જાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પાસે એ જીવનના બોધ વિશેની જાણકારી લેવા જાય છે અને એ પોતાના મનમાં એવું વિચારે છે કે પોતે એ સૌથી શ્રેષ્ઠ ધનુર્ધારી છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એને માત્ર એટલું જ કહે છે કે આ જગતની અંદર એકલા હાથે આવ્યા છીએ અને એકલા હાથે જવાનું છે, એવું કહી અને પોતાના સ્વધર્મમાં ચાલ્યા જાય છે. અર્જુન નિરાશ થાય છે અને નિરાશ થઈને પાછો ફરે છે. ત્યારે રસ્તામાં જતા એના મનમાં અભિમાન જન્મે છે અને પોતે એવું વિચારે છે કે જગતની અંદર પોતાનાથી વધારે ધનુર્ધાર એટલે પોતાનાથી શ્રેષ્ઠ ધનુર્ધાર બીજો કોઈ છે નહીં. અને આવું વિચારી અને મનમાં ને મનમાં અભિમાન એટલે પોતાની જાત ઉપર ગર્વ કરે છે. ત્યારે કાપાનો વેશ ધરીને ભગવાન શ્રી કૃષ્ણ આવે છે અને અર્જુનને લૂંટી લે છે અને અર્જુન ત્યાં હારી જાય છે. ત્યારે અર્જુનને ભાન થાય છે કે સમય બળવાન હોય છે, મનુષ્ય બળવાન હોતો નથી અને મનુષ્ય ક્યારે પણ પોતાની સક્ષમતા ઉપર અભિમાન કરવું જોઈએ નહીં. કેમ? કારણ કે આવું અભિમાન એક ને એક દિવસ ઓગળે છે. એટલે આપણે કહીએ છીએ ને કે જગતની અંદર જે બીજાને ડરાવે છે ને મનમાં ને મનમાં એમને ડરતા જોયેલા છે. એટલે ક્યારે પણ કોઈને ડરાવવાનું અને પોતાની ઉપર અભિમાન કરવાનું ક્યારે પણ એવું કૃત્ય કરવું જોઈએ નહીં. એટલે કે કદી નસીબને ભરોસે રહેવું જોઈએ નહીં. નસીબ જો સાથ ન આપે તો મોટામાં મોટા ભૂપતિ, ભૂપતિ એટલે કે રાજાને પણ રણક થતા વાર લાગતી નથી. એટલે કે સંપત્તિ છે, સાહેબી છે, પોતાના સ્વજનો છે, આ ક્યારે પણ સાથે નથી આવવાના. ઈશ્વરના દરબારમાં જ્યારે આપણે જઈએ છીએ ત્યારે આપણે જોડે કશું આવે છે? આપણી જે સંપત્તિ છે, જે પૈસા છે, એ કશું આવતું નથી. કેમ? કારણ કે આપણે ખાલી હાથે જન્મ્યા છીએ અને ખાલી હાથે મરવાના છીએ. એટલે કુદરતનો ક્રમ કેવો છે કે જે ખીલે છે એ કર્માય છે, જેનું સર્જન થયું છે એનો સંહાર પણ થવાનો છે. એટલે કે જેને જન્મ લીધો છે એનું મૃત્યુ પણ નિશ્ચિત છે. એટલે કોઈ પણ મનુષ્ય પોતાની સમૃદ્ધિ ઉપર અભિમાન કરે છે, પોતાની સફળતા ઉપર અભિમાન કરે છે તો ચોક્કસપણે એને એક ને એક વાર નિષ્ફળ થવું જ પડે છે. એટલે હંમેશા સજ્જન વ્યક્તિએ દુષ્કર્મો કરવાથી ડરવું જોઈએ, મૃત્યુથી ડરવું જોઈએ નહીં. કારણ કે મૃત્યુ તો એકવાર આવવાનું જ છે. એટલા માટે આપણું ધારેલું ક્યારે પણ કશું થતું નથી, હંમેશા ઈશ્વરનું ધારેલું જ થાય છે. એટલે પડતા ઉપર પાટું અને દાજા ઉપર ડામ. કોઈ વ્યક્તિ જ્યારે પણ મુશ્કેલીમાં છે તો એને વધારે મુશ્કેલીમાં મૂકવું જોઈએ નહીં. કેમ? કારણ કે આવું કામ તો દુર્જનો કરે છે, સજ્જનો ક્યારે પણ કરતા નથી. માટે કવિ અહંકાર છોડીને ઈશ્વરની સર્વોપરિતા સ્વીકારીને અન્યને ઉપયોગી થવાનો બોધ આ કવિતાની અંદર આપણને આપે છે. જોઈએ આપણે કાવ્યને. એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી, એથી જ સાણા સાયબથી લેસ ફૂલાતા નથી. અહીંયા કવિ એવું કહે છે કે એક સરખા દિવસ સુખના કોઈના પણ ક્યારે જતા નથી. એટલા માટે સાણા એટલે કે સજ્જન માણસો હોય છે એ પોતાના સુખના દિવસોમાં ક્યારે પણ અભિમાન કરતા નથી, ક્યારે પણ ફૂલાતા નથી. બરાબર? ભાગ્ય રૂઠે કે રીજે એની તમા એને નથી, એ જ સુરા જે મુસીબત જોઈ મૂંઝાતા નથી. ભાગ્ય એટલે કે નસીબ, નસીબ રૂઠે કે રીજે એટલે કે સારું હોય એની આ સજ્જન માણસો ક્યારે પણ દરકાર કરતા નથી. બરાબર? એટલે કે આ જે સજ્જન માણસો હોય છે એ મુસીબત જોઈ અને ક્યારે પણ પાછા નથી પડતા એટલે કે મૂંઝાઈ જતા નથી, એ શું કરે છે? એનો સામનો કરે છે. ખીલે તે કરમાય છે, સર્જાય તે લોપાય છે, જે ચડે તે પડે એ નિયમ પલટાતા નથી. કુદરતનો ક્રમ આપણે બધા જાણીએ છીએ કે કુદરતનો ક્રમ નિશ્ચિત હોય છે, એનો નિયમ એ સનાતન સત્ય છે કે જે ખીલે છે તેને કર્મ આવવું જ પડે છે, જેનું સર્જન થાય છે તેનો સંહાર પણ થાય છે, એટલે કે જેને જન્મ લીધો છે એનું મૃત્યુ પણ નક્કી જ હોય છે.
જે જેની ચડતી આવે છે એની પડતી પણ અવશ્ય જ આવે છે અને આ કુદરતી નિયમ હંમેશા નિયમ અનુસાર એટલે સનાતન સત્ય છે અને સદીઓથી આ નિયમ ચાલ્યો આવ્યો છે આ નિયમની અંદર ક્યારે પણ પલટો થતો નથી બીજું શું કહ્યું છે કે સમય બડો બળવાન છે નહીં પુરુષ બળવાન કાબે અર્જુન લુંડિયો એ જ ધનુષ એ બાણ પછી અહીંયા કવિ શું કહે છે કે સમય એ સૌથી મોટો બળવાન માનવામાં આવે છે સમયને બળવાન માનવામાં આવે છે કેમ કારણ કે મનુષ્ય પોતાની જાતને બળવાન માને છે પણ સમય આગળ એનું ક્યારે પણ ચાલતું નથી કવિ પ્રભુલાલ ત્રિવેદીએ અહીં અર્જુનનું એક ઉદાહરણ આપ્યું છે દ્રષ્ટાંત આપ્યું છે કે જ્યારે મહાભારતના યુદ્ધની અંદર અર્જુન ભગવાન શ્રી કૃષ્ણ પાસે જાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એને એવું કહે છે કે આપણે ખાલી હાથે આવ્યા છીએ અને ખાલી હાથે જવાના છીએ અને એટલું કહીને પોતાના સ્વધામ ચાલ્યા જાય છે અર્જુનને પોતાની ધનુર્વિદ્યાનું અભિમાન આવી જાય છે ત્યારે કાબાનું વેશ ધારણ કરી અને ભગવાન શ્રી કૃષ્ણને લૂંટી લે છે ત્યારે જ અર્જુનને ખરું જ્ઞાન પ્રાપ્ત થાય છે કે સમયથી મોટું બળવાન કોઈ નથી અને મનુષ્ય સમયથી વધારે બળવાન હોતો નથી ભલે મનમાં ગમે એટલું અભિમાન રાખીએ પણ આ અભિમાન એક ને એક દિવસ તો પડવાનું જ છે એટલા માટે જ અહીંયા કહ્યું છે કે જેની ચડતી આવે છે એની પડતી પણ એક દિવસ આવે છે સજ્જન આ સંસારમાં ગર્ભ છોડતા શીખ ભાગ્ય ફૂટ્યું ત્યાં ભૂપતિ ભક્તો માંગે ભીખ વળી પ્રભુલાલ ત્રિવેદી પોતાની આ બંને પંક્તિઓમાં ખૂબ સરસ મજાની વાત કરે છે કે સજ્જન આ સંસારમાં ગર્ભ છોડતા શીખ ભાગ્ય ફૂટ્યું ત્યાં ભૂપતિ ભક્તો માંગે ભીખ એટલે કે સજ્જન માણસને એવું કહે છે કે આ સંસારની અંદર તું જે અભિમાન કરે છે પોતાના અભિમાન ઉપર તું જે ગર્વ કરે છે અને એ ગર્વ સાથે તું જે સંસારમાં ફરે છે એ સંસારની અંદર પોતાના અભિમાનને એને છોડવું જોઈએ સજ્જન માણસે પોતાના અભિમાનને છોડી નાખવું જોઈએ કેમ કારણ કે નસીબ જ્યારે દબો દે ત્યારે રાજા એટલે કે ભૂપતિ ભૂપતિ પણ રંક બનતા એટલે વાર લાગતી નથી ઘણા મોટા રાજાઓ પણ ગરીબ બનતા આપણે જોયા છે પળવારની અંદર નસીબ પલટાતા પળવારની અંદર શું થઈ જાય છે ક્ષણે ક્ષણે આપણે જોયું છે કે નસીબ બદલાતા ક્યારે પણ વાર લાગતી નથી એટલે જે કંઈ પણ મળ્યું છે એને ઈશ્વરની પ્રસાદી માનવી ઈશ્વરનો પ્રસાદ માનવો ઈશ્વરનો એક આશીર્વાદ માનવો ક્યારે પણ જે મળ્યું છે એને પોતાના ઉપર અભિમાન કરવો જોઈએ નહીં ધન જન સંપત સાહેબી કોઈ ના આવે સાથ ઈશ્વરના દરબારમાં જાવું ખુલ્લે હાથ ધન જન એટલે કે પોતાના સ્વજનો અને સંપત એટલે કે સંપત્તિ અને સાહેબી બરાબર એટલે કે વૈભવ એ સાથે ક્યારે પણ આવતો નથી આ બધું ક્યારે પણ સાથે આવવાનું નથી કેમ કારણ કે ઈશ્વરના દરબારમાંથી આપણે ખાલી હાથે આવ્યા છીએ અને ખાલી હાથે જ આપણે બધાએ જવાનું છે એટલે જે કંઈ પણ આપણને જે કંઈ પણ મળ્યું છે જે સાહેબી જે આપણને પ્રાપ્ત થઈ છે એ બધા ઉપર આપણે અભિમાન કરવાનો નથી કેમ કારણ કે જન્મ ખાલી હાથે લીધો છે અને મૃત્યુ પણ ખાલી હાથે થવાનું છે એટલે જે ખાલી હાથે આવ્યા છીએ એ ખાલી હાથે જ આપણે જવાનું છે ડરવાનું દુષ્કર્મથી એ જ જીવનનો સાર મરવાથી ડરવું નહીં મરવું એક જ વાર એટલે કે સજ્જન વ્યક્તિએ દુષ્કર્મ કરવાથી ડરવું જોઈએ આ જીવનનો સાર છે હંમેશા આપણે દુષ્કર્મો કરવાથી ડરવું જોઈએ કેમ કારણ કે ખરાબ કર્મો કરવા માટે આપણે જન્મ લીધો નથી ખરાબ કર્મ કરવાથી આપણું જીવન ક્યારે સાર્થક નથી થતું માટે આપણે દુષ્કર્મ કરવાથી ડરવું એ આપણા જીવનનો સાર છે મરવાથી ડરવું નહીં મરવું એક જ વાર મરવાથી ક્યારે નહીં ડરવું કેમ કારણ કે મૃત્યુ એક જ વાર આવે છે એટલે મૃત્યુનો ભય ક્યારે પણ રાખવો જોઈએ નહીં મુપદથી હળવા થશો મુપદ કરો ન કોઈ ધાર્યું આપણું ધૂળ જે હરી કરે છો હોય મુપદ એટલે કે અભિમાન અભિમાન કરવાથી મનુષ્ય પોતાનું માન પોતાનું સન્માન પણ ગુમાવી બેસે છે એટલે મુપદ ક્યારે પણ ન કરવો જોઈએ મુપદનો શું કરવો જોઈએ ત્યાગ કરવો જોઈએ એને હંમેશા ત્યજવું જોઈએ એટલે કે અભિમાન કોઈ પણ વસ્તુનું કોઈ પણ બાબતનું ક્યારે પણ ન કરવું જોઈએ હું જ મહાન છું હું જ બળવાન છું એવો હુંપદ ક્યારે પણ મનુષ્ય પોતાની જાત ઉપર કરવો જોઈએ નહીં કેમ કારણ કે આવા હુંપદથી મનુષ્ય પોતાનું માન અને પોતાનું સન્માન બંને ગુમાવી બેસે છે એટલે
અહીંયા કીધું છે કે હુંપદ કરો ન કોઈ ક્યારે પણ કોઈએ પણ અભિમાન ન કરવું જોઈએ ધાર્યું આપણો દૂળ છે હરિ કરેસો હોય આ સંસારની અંદર મનુષ્યનું ધારેલું ક્યારે પણ થતું નથી આપણે જોયું છે કે મનુષ્ય આપણે જે ધારીએ આપણી સાથે થઈ જાય જો ધારેલું થતું હોત તો તો શું જરૂરત જ હતી બરાબર મહેનતની શું જરૂરત હતી પરિશ્રમ નામનો કોઈ શબ્દ જ આપણે ન સાંભળ્યો હોત બરાબર એટલા માટે ધાર્યું હંમેશા મનુષ્યનું નથી થતું પણ ધાર્યું ઈશ્વરનું થાય છે જે ઉપરવાળાએ જે ધાર્યું છે જે નિશ્ચિત કર્યો છે જેને ક્રમ આપણા માટે નક્કી કર્યો છે એ જ આપણી જોડે થવાનું છે આપણું ધાર્યું ત્યારે પણ આપણી જોડે થવાનું નથી એટલા માટે ગીતાની અંદર પણ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે કર્મ કીએ જા ફલ કી ચિંતા મત કર આપણે માત્ર આપણા કર્મ કરવાના છે કર્મ સારા હશે તો કર્મનું સારું પરિણામ ઈશ્વર આપણને હંમેશા આપવાનો જ છે એટલે કર્મ આધીન આપણે બનેલા છીએ બરાબર આપણા આધીન કર્મો બનેલા નથી એટલે નસીબ ઉપર ક્યારે આધાર રાખવો જોઈએ નહીં હંમેશા કર્મ કરે જવાનું એક ને એક દિવસ આપણને એનું પરિણામ ચોક્કસપણે સારું જ મળવાનું છે અને એવો આત્મવિશ્વાસ આપણે દરેકે રાખવાનો છે બરાબર પડતા પર પાટું કદી દાજા ઉપર ડામ દઈસના કોઈને કદી એ દુર્જનનું કામ પડતા પર પાટું અને દાજા ઉપર ડામ એટલે મુશ્કેલીમાં કોઈ મનુષ્ય હોય તો એની મુશ્કેલીમાં ક્યારે પણ વધારો ન કરવો જોઈએ કેમ આવું કામ તો દુર્જનનું છે એટલા માટે કવિ અહીં પરોપકારી મનુષ્ય ઉપર હંમેશા ઉપકાર કરવો જોઈએ એવો બોધપાઠ આ કાવ્યની અંદર આપે છે એટલા માટે જ આ કાવ્યનો પ્રકાર જે છે એ બોધ કાવ્ય છે આપણે જોઈ લઈએ અહીંયા કેટલાક શબ્દાર્થો કાવ્યની અંદરથી નીકાળ્યા છે અને કેટલીક ટૂંકમાં સમજૂતી આપી છે કે સાયબી એટલે એનો અર્થ થશે જાંબો જવાની લેસ એટલે જરા પણ ફૂલાવું એટલે અભિમાન કરવું ભાગ્ય એટલે કે નસીબ તમા એનો અર્થ થાય છે કાળજી હું પર એટલે અભિમાન બડો એટલે મોટો થશે ભૂપતિ એટલે રાજા થશે સંપત એટલે સંપત્તિ થશે અને લોપાય એટલે કે નાશ થાય એને નાશ થવું કહેવાય છે બરાબર ટૂંકમાં કેટલીક સમજૂતી કે શોર્ટ ક્વેશ્ચન તમારા પૂછાઈ શકે કે કેવા લોકો સાહિબીથી ફૂલાતા નથી તો સાણા લોકો સાહિબીથી ફૂલાતા નથી બરાબર કવિની દ્રષ્ટિએ મુસીબતથી મુંજાય નહીં તે સુરા છે તો એવું પૂછાય કે મુસીબતથી મુંજાય નહીં તેને શું કહેવાય તો તેને સુરા એટલે કે સુરવીર સુરવીર લોકો હોય છે કે ક્યારે પણ મુસીબતથી ડરતા નથી મુંજાતા નથી બરાબર સમય અને પુરુષ બંનેમાં બળવાન કોણ હોય છે તો બંનેમાં બળવાન સમય હોય છે બરાબર મૃત્યુ પછી શું સાથે આવતું નથી તો મૃત્યુ પછી ધન જન સંપત્તિ કે સાઈબી સાથે આવતા નથી બરાબર મનુષ્યએ સાનાથી ડરવાનું છે તો મનુષ્યએ દુષ્કર્મ કરવાથી ડરવાનું છે બરાબર સાનો ભય ન રાખવો જોઈએ તો મૃત્યુનો ભય રાખવો જોઈએ નહીં બરાબર અહીંયા ઈશ્વરનું ધારેલું જ થાય છે કવિતાની અંદર આપણે જાણ્યું કે આપણું ધારેલું ક્યારે થતું નથી એટલે ઈશ્વરનું ધારેલું થાય છે બરાબર જીવનનો સાર શું છે તો દુષ્કર્મથી ડરવું એ જ જીવનનો સાર છે બરાબર એક કહેવત અહીંયા મેં લખી છે કે પડતા પર પાટું અને દાજા ઉપર ડામ તો એનો અર્થ થાય છે એક પીડા હોય ત્યાં બીજી પીડા ઊભી થવી બરાબર દરેકે દરેક બાબત જે અહીંયા મેં તમને જણાવી છે શબ્દાર્થ છે ટૂંકમાં સમજૂતી છે અને એ કહેવતનો અર્થ મેં અહીંયા આપ્યો છે આ બધી જ બાબત તમારે તમારી નોટબુકની અંદર લખી લેવાની છે પ્લસ તમારે જે ત્રણ ચાર વાક્યની અંદર જે પ્રશ્નો આપેલા હોય છે અને લોંગ ક્વેશ્ચન આન્સર એટલે મોટા પ્રશ્નો હોય છે સવિસ્તર ઉત્તર લખો બરાબર તો એવા પ્રશ્નો પણ તમારે તમારી નોટબુકની અંદર લખવાના છે કવિતાને આધારિત પૂરેપૂરી એક્સરસાઇઝ તમારે લખવાની છે અને ન સમજણ પડે તો ફરી વાર આ કાવ્યની સમજૂતી વિડીયો કોન્ફરન્સ દ્વારા મેં તમને જે સમજાવ્યું તમે ફરી વાર એક વખત જોઈ લેજો અને છતાં પણ ન સમજણ પડે તો મને મેસેજ અથવા કોલ થ્રુ તમે પૂછી શકો છો ઓકે થેન્ક યુ